છેલ્લા કેટલાક દિવસથી દેશમાં હવાઈ મુસાફરી દરમિયાન પ્લેનને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીઓ મળી રહી છે. દરમિયાન ગોવાથી સુરત આવતી ઇન્ડિગોની ફ્લાઇટને પણ અન્ય ધમકીઓ સાથે ધમકી મળતા સુરત આવતી ઇન્ડિગોની ફ્લાઇટ લગભગ 1.5 કલાક જેટલી મોડી પડી હતી. ગોવા ખાતે ફ્લાઇટનું સઘન ચેકિંગ હાથ ધર્યા બાદ ફ્લાઇટ ગોવાથી સુરત ટેક ઓફ કરવામાં આવી હતી. ઇન્ડિગો એરલાઇન્સ દ્વારા સુરતથી ગોવાની દરરોજની ફ્લાઇટ ઓપરેટ કરવામાં આવે છે. ગત બપોરે ઇન્ડિગોની ફ્લાઇટ નંબર 6E419 સુરતથી 15 મિનિટ ગોવા તરફ મોડી ઉપડી હતી. ગોવા પહોંચ્યા બાદ આ ફ્લાઇટમાં બોમ્બ હોવાની ધમકી મળતા ઇન્ડિગો એરલાઇન્સ કંપની દ્વારા ગોવા ખાતે ફ્લાઇટનું સઘન ચેકિંગ હાથ ધરાયું હતું. ચેકિંગ બાદ ફ્લાઇટમાં બોમ્બ નહીં હોવાની ખાતરી કરવામાં આવી હતી અને ફ્લાઇટ ગોવાથી લગભગ 1.5 કલાક મોડી પડી હતી. ઇન્ડિગોની ફ્લાઇટ ગોવાથી ઉપડવાનો સમય સાંજે 5:10 કલાકનો છે, જે બોમ્બ ચેકિંગ બાદ 6:37 કલાકે સાંજે ઉપડી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે સુરતથી ગોવા ફ્લાઇટ ઉપડ્યા બાદ જ બોમ્બની ધમકી મળી ચૂકી હતી, જે ફ્લાઇટનું ગોવા ખાતે ઉતરાણ થયા બાદ ચેકિંગ હાથ ધરાયું હતું. દેશભરમાં વિવિધ એરલાઇન્સનો ફ્લાઇટમાં બોમ્બ હોવાની મળી રહેલી ધમકીઓ વચ્ચે આજે સુરત ખાતેથી ઉપડતી ફ્લાઇટને પણ બોમ્બની ધમકી મળતા હવાઈ મુસાફરી કરતા સુરતી જનોમાં ગભરાટ ફેલાયો હતો.